મને તો એક જણ કે જે ગામ જવું નહીં એ ગામ નું નામ લેવું નહીં. આવીને તમારી પાસે કરવાનું શું અમારે? ધન્યવાદ. એને બદલે આપણે ફરિયાદ જ ચાલુ રાખીશ. એકાશ્રમમાં એક એક ચીજ કદાચ આપણી થાળીમાં ન આવે ને, તો આપણે કાર્યાલયમાં જઈને ફરિયાદ કરીએ તો 39 ચીજ આવી હતી. એ બદલ ક્યારેય આપણને ભંડારી પરિવારને ધન્યવાદ આપવાનું મન થાય તો ખોટું જ નથી. માની લો કદાચ ચપ્પલ ચોરાયા બહાર થી પાછો અંદર જઈને ભગવાન ભગવાન તારા દરબારમાં આવ્યો તારા દર્શન કરવા અને તું મારા ચપ્પલ ન સાચવી શક્યો, ફરિયાદ. બહાર નીકળ્યો, રોડ ઉપર આવ્યો, રોડ ક્રોસ કરતો હતો ત્યાં સામેથી એક માણસ આવતો. માણસ લંગડો, એક પગ કપાઈ ગયો. કાખ ઘોડી લઈ આ માણસ ચાલતો હતો. એને જોયું એટલે આ ભાઈ ફરી પાછા ભગવાનના મંદિરમાં, ફરી પાછા ભગવાન તને લાખ લાખ ધન્યવાદ, મારા તો ચપ્પલ જ ગયા છે, એનો તો આખો પગ જતો રહ્યો છે, તે મને પગ તો આખા આપ્યા, ભગવાન તને લાખ લાખ ધન્યવાદ. આવડે નેગેટિવ માંથી પણ પોઝિટિવ શોધતા આવડે છે. આ પોઝિટિવ ધન્યવાદ ભાવ. કોઈ બી ઘટના ઘટે તમારી તાકાત હોય તો તમે એમાંથી શોધી શકો છો કે આમાંથી ધન્યવાદ કઈ રીતના આપવા. તમારું કટાક્ષ નો કોઈ કે ઉઠાવી દીધું, તમે પાછું ઉઠાવી દીધું, હવે એ બેસી ગયો ને એની આજુબાજુ ચિકાર ભીડ થઈ ગઈ અને તમે પાછળ બેઠા, તમારી આજુબાજુમાં કોઈ નથી, શાંતિ છે. તમે ધન્યવાદ આપી શકો યાર? આગળ બેઠા હોત તો પસીનાથી રેપચેપ થઈ ગયા, તને ધન્યવાદ કે મને બહુ સરસ જગ્યા આપી. જ્યારે તમારે શોધવું હોય શોધી શકો છો જ્યાંથી પણ. કૃષ્ણ મહારાજાને આવા ધન્યવાદ આપવાની આદત હતી. દેવલોકમાં એમની પરીક્ષા થઈ, નીચે દેવતાએ એક કૂતરી સડેલી ગંધાતી એનું કલેવર મૂકી દીધું અને જેવું કૃષ્ણની સવારી ત્યાંથી પસાર થઈ બધાએ મોઢું દાબી દીધું. કૃષ્ણ કૂતરીને જોયા પછી એટલું જ કહે છે, એના દાંત કેવા છે? દાડમની કડી છે. આવડે તો બધું જ પડશે, શોધો. આ જગતમાં ગઈકાલનો પેંડો આવતીકાલે જો બગડી શકતો હોય, આજનો બગડેલો માણસ આવતીકાલે સુધરી શકે. નો નેગેટિવ, ઓન્લી પોઝિટિવ. ધન્યવાદ ભાવ. અને નંબર 3, આ પ્રભુના પ્રભાવે આપણી પાસે ત્રીજો ભાવ આવવો જોઈએ. પહેલો ભાવ સ્વીકાર ભાવ, બીજો ભાવ ધન્યવાદ ભાવ અને ત્રીજો ભાવ પ્રશંસા. આખા દિવસમાં ભગવાન કેટલી વાર યાદ કરો? કોઈ તમને પૂછે કે છરી પડતો સંઘ બહુ જોરદાર કાઢ્યો, તમારા મોઢામાં શબ્દ શું હોય? દેવ ગુરુનો નહીં, સંપત્તિનો નથી પૂછતો. તમને બધાને પૂછું છું, તમે ક્યારેક કમાઈને આવ્યા? તમે ક્યારેક ક્યાંક જઈને આવ્યા? તમે કોઈક વસ્તુ મેળવીને આવ્યા? તમને કોઈ પૂછે, તમારા મોઢામાં જવાબ શું હોવો જોઈએ? છે પ્રશંસા? કોકની ગાડી, કોકનો બંગલો, કોકના ફર્નિચરની પ્રશંસા કરો છો? ભગવાનની પ્રશંસા ક્યારે કરો? મેં એવા સંતાનો જોયા છે જે મા બાપને સતત પ્રશંસા કરતા. મારા સાહેબ, અમે જે આ સંઘ નીકળ્યો ને, અમારા મા બાપની કૃપા છે, અમારા મા બાપના સંસ્કાર. અમારા ઘરમાં આજે જે પણ છે ને બધું અમારા મા બાપનો પ્રભાવ. જેમ ઘરમાં મા બાપ બોલો છો ને, એવી જ રીતના અવસરે પરમાત્માને પણ યાદ કરતા જાઓ. આ પ્રભુ જો ન મળ્યા હોત, તાકાત નથી કે અમે આવા સત્કાર્યો કરી શકીએ. આજે જે પણ સત્કાર્યો અમે કરીએ છીએ, યુટ્યુબ પરમાત્મા આ પ્રશંસા છે. હરિભદ્ર સુરી મહારાજ યોગના ગ્રંથમાં લખે છે, બીજમ સત પ્રશંસાથી કોકની પ્રશંસા કરો ને, એના ભીતરમાં જો ધર્મનું બીજ પડી જાય, ડીટો એ જ રીતના તમે તમારા હાથે જ્યારે સત્કાર્ય થાય ને, તમારા અહંકાર, તમારા ઈગો, તમારા પુરુષાર્થને આગળ કરવાને બદલે પ્રભુના પ્રભાવને આગળ કરો. આ બધું જ જે થઈ રહ્યું છે એ કોના પ્રભાવે?
हिंदी में गीत आवे छे, सब कुछ तू कर रहा है और मेरा नाम हो, काम तू करे नाम मारू करे भगवान, आ रीते पण तो तमे प्रभु नी प्रशंसा करता हो ने तो हूँ तमने कहू छू તમારા સ્વભાવને તમે સુધારવાનું શરૂ કર્યું, પ્રભુના પ્રભાવને સ્વીકારવાનું શરૂ કર્યું, પ્રભુનો પ્રભાવ સ્વીકારતા જાઓ, પ્રભુના પ્રભાવને જ્યારે પણ અનુભવો ત્યારે ત્યારે એમની ધન્યવાદ આપતા જાઓ, અને નંબર 3 આ પ્રભુની ડગલે ને પગલે પ્રશંસા કરતા જાઓ, ભગવાન તું ન મળ્યો હોત અમે ક્યાં હોત, અમે અહીં સુધી પહોંચ્યા, યુટ્યુબ પરમાત્મા તમે છો, આવો આપણા સ્વભાવને સુધારવાની આવી કેટલીક ટેકનિક અને ટ્રીક હજી આગળના પ્રવચનમાં કરવી છે, સમય ઓછો છે, કામ ઘણા છે, પ્રવચન અહીંયા મૂકું છું, વિતરાગ પરમાત્માની આજ્ઞા તમે બોલાવી દો, ઈચ્છા મિત્ર.